પ્રકાશ સોની, પ્રભારી રાજકોટ મહાનગર. હા, આજના દિવસમાં લગભગ સમગ્ર ગુજરાતમાં અને થોડુંક બાકી રહી જાય તો આવતીકાલના દિવસમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવી એવી પ્રદેશ ભાજપની સૂચના છે. એના અનુસંધાને આજે સેન્સની પ્રક્રિયા થોડા સમય પછી શરૂ થશે. હા, સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવશે અને એ 3 સિવાય કોઈ એમની સાથે અંદર અહીંથી નહીં બેસે. પ્રભારી કે પ્રમુખ કોઈ પણ ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ નહીં બેસે. એક આવશે મયંકભાઈ, જે હમણાં રાજ્યસભામાં બિનહરીફ જાહેર થયા છે. બીજા મહેશ્વરીબેન, કચ્છમાં ધારાસભ્ય છે, એ આવશે. અને ત્રીજા નટુજી ઠાકોર, જે રાજ્યસભાના સભ્ય એક સમયે હતા. એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે કે એટલા લોકો સેન્સ આપશે, મતલબ કે મંડળ, મંડળ એટલે આપણો શહેરનો વોર્ડ, અને ગ્રામ્ય વિસ્તાર હોય તો તાલુકો, એના પ્રમુખ મહામંત્રી સેન્સ આપશે. એથી ઉપરના તમામ લોકો સેન્સ આપશે. જિલ્લાના આ જ પ્રકાર આખું બોડી સેન્સ આપશે. માજી ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો, માજી સંસદ સભ્યો, ચાલુ સંસદ સભ્યો, પ્રભારીઓ, આ બધા સેન્સ આપશે. વ્યક્તિગત નામની ચર્ચા જેને રજૂઆત કરવી છે અહીં આગળ, એને જે પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે એ તક આપશે, એમને જે કહેવું હોય એ સાંભળશે. મારું નામ જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી, વાંકાનેર વિધાનસભા 67. ગુજરાતના 26-26 સીટોની આજે સેન્સ પ્રક્રિયા થોડી જ વારમાં ચાલશે અને જે 2 ટર્મથી ગુજરાતમાં જે 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જે જીતી છે, એ આ વખતે પણ જે ગયા વખત ગઈ ટર્મ કરતાં વધુમાં વધુ લીડે 26-26 સીટો જીતવામાં આવશે એ વાત ચોક્કસ છે. સેન્સ પ્રક્રિયા બાદ ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ બેસે અને ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે નામો જશે એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે. સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી અને જિલ્લાના ઉપપ્રમુખ મંત્રીશ્રીઓ સેન્સ દઈ શકશે.